નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફ્રી લર્નિંગ સ્કૂલમાં. હું છું તમારો દોસ્ત મયુર અને તમે જોઈ રહ્યા છો કેએમ એજ્યુકેશન. દોસ્તો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુના બેલ આઇકોનને દબાવીને ઓલ સિલેક્ટ કરી લેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. જે તે ચેપ્ટરના વધુ વિડીયો જોવા માટે ઉપર આઈ બટન ઉપર ક્લિક કરીને તમે જે તે ચેપ્ટરના વધુ વિડીયો જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10 ગણિતનું ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 3 ગણવાનું છે, જેમાં આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધવાનો છે. અગાઉના દાખલામાં આપણે જોયું કે 2 સંખ્યાઓનો લસા કે ગુસા શોધવાનો હતો, જ્યારે હવે 3 સંખ્યાઓ આપેલી છે. તો આ 3 સંખ્યાઓ માટે પણ આપણે એક જ રીત ફોલો કરીશું, જેથી કરીને તમારે અલગ અલગ રીતો યાદ ના રાખવી પડે. તમારે ટ્યુશન કે સ્કૂલમાં ઘણા સારો તમને એવી રીતે શીખવાડશે કે તમારે પહેલા 2-2ની પેર બનાવવાની, એટલે કે કોઈ બી 2 સંખ્યાનો ગુસા શોધો, એનો 3 સંખ્યા સાથે ગુસા શોધો, તો એ બંનેનો ગુસા જે મળે એ આ 3નો ગુસા થાય. પણ આપણે એવું નહીં કરીએ, આપણે તો જે રીત કરીએ છીએ એ જ રીતે કરીશું. સૌથી પહેલા તો આપેલી સંખ્યાઓના અવયવ પાડી દઈશું. અવયવ પાડ્યા પછી આપણને ગુસા અને લસા શોધવા માટે એકદમ ઈઝી થઈ જશે. તો સૌથી પહેલા આપણે શું કરીશું, તો 12નો અવયવ પાડીશું, 12ના અવયવ પાડીશું. એના પછી 15ના અવયવ પાડીશું. તો 15ના અવયવ કેટલા થશે એ આપણે જે જૂની રીત છે એનાથી મેળવીશું. 21ના અવયવ, 21ના અવયવ પણ આપણે જૂની રીત છે એ રીતે મેળવીશું. તો ચલો આપણે રફલી ચેક કરી લઈએ કે 12, 15 અને 21ના અવયવ કયા કયા પડે છે. તો 12ના અવયવ આપણે ચેક કરીએ તો ચલો 2 ભાગ ચાલશે, તો 2 6 12, 2 ભાગ ચાલે તો 2 3 6, 3 ભાગ ચાલે તો 1. એના પછી 15ના ચેક કરીએ તો 15ના કેટલા અવયવ પડે છે એ ચેક કરીએ. તો 15માં ડાયરેક્ટ 5 ચાલે, 3 ચાલે. તો પહેલા આપણે નાની અવિભાજ્ય સંખ્યા વડે ભાગ ચલાવીશું, 3 5 15, 5 1 5. એના પછી 21નો અવયવ પડે તો 21ના કેવા અવયવ પડે છે એ જોઈએ. તો 3 અવયવ પડે, 3 7 અને 7 1. તો અહીંયા આપણે ચેક કરીશું કે 12ના અવયવ કયા કયા મળ્યા છે. તો 2 × 2 × 3, તો આપણે લખીશું અહીંયા 2^2 × 3. એના પછી 15ના અવયવમાં 3 × કેટલા છે, 5 છે. તો 3 × 5 એમના એમ રહેવા દઈશું, કારણ કે કોઈ સંખ્યા રિપીટ થતી નથી. એના પછી 21 માટે શું કરીશું, તો 21 માટે 3 × 7 થશે, 7 × 21, 2 જ અવયવ પડે છે. હવે આપણે ગુસા શોધવા માટે કે 12, 15 અને 21 નો ગુસા, 21નો ગુસા. હવે ગુસા માટે આપણે એક રીત શીખવાડેલી છે કે શું કરવાનું, કે જેટલી સંખ્યાઓ છે એ દરેક સંખ્યાઓમાંથી સૌથી નાનો અવયવ હોય લેવાનો અને રિપીટ થતો હોય એ લેવાનો, એટલે કે 3 3માં આવવો જોઈએ અને સૌથી નાનો. તો અહીંયા જો 3 આવે છે, દરેકે દરેકમાં 3 આવે છે, 2 અહીંયા આવે છે પણ આ બંનેમાં નથી આવતો, 5 અહીંયા આવે છે પણ આ બંનેમાં નથી, 7 અહીંયા આવે છે પણ આ ઉપરના 2માં નથી, 3 3 3માં આવે છે, તો આપણે 3 એ આ 3નો ગુસા થયો. હવે શું શોધવાનું છે, લસા. તો 12, 15 અને 21 નો લસા કેટલો થશે. તો એના માટે શું કરીશું, લસા માટે આપણે શીખવાડ્યું છે આનાથી ઓપોઝિટ ગુસા કરતા, કે જે સંખ્યાઓ આવે છે દરેકે દરેક સંખ્યાઓમાં બધી ભેગી કરવાની અને 2 વખત આવતી હોય એક વખત, તો 2 × 2 એક જ વખત આવે છે. પછી 3 દરેકમાં આવે છે, તો 3 × 1 × 5 × 7, તો આ દરેકનો ગુણાકાર કરીશું એ આપણને લસા મળશે. તો ચલો ગુણાકાર કરીએ, 2 × 2 એટલે 4 4 × 12, 12 × 5 = 60, 60 × 7 એટલે 7 × 6 = 42 અને 420. તો અહીંયા આપણો લસા થશે 420. તો છે ને વિદ્યાર્થી મિત્રો, એકદમ સહેલા દાખલા. તો તમે પણ આવી રીતે બીજી જુદી જુદી રકમો લઈને પ્રેક્ટિસ કરશો એટલે તમારે પાકા થઈ જશે. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, બીજા ધોરણ 10ના મિત્રોને શેર કરવાનું ના ભૂલો, અને જો ચેનલ ઉપર પહેલીવાર આવ્યો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવીને ઓલ સિલેક્ટ કરી લેજો, જેથી કરીને દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે અને તમે ગણિત અને વિજ્ઞાનના ટ્યુટોરિયલ જોવાનું ભૂલો નહીં. તો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી વાંચતા રહેજો, લખતા રહેજો અને શીખતા રહેજો.